Next question. Next question. 1 molar. દ્રાવણ માં દ્રાવ્ય ના મોલ્સ યાદ છે ને, આપણે નીટના ક્લાસ નીટના લેક્ચર ની અંદર મેં આના ટોટલી ફોર્મ તમને શીખવાડ્યા હતા, ટોટલી ફોર્મેટ આપણે કવર કરી લીધી હતી, અને હવે તો તમે જોઈન જવાબ આપવાના યસ, પરંતુ એક વખત રિવાઇઝ થઈ જાય એટલે હું ફૂલ ડિટેલ સાથે સોલ્વ કરાવું છું. બાકી તો તમારો જવાબ આવી ચૂક્યો છે. શું જવાબ છે, શું જવાબ છે? યસ, તમારા જો દિલમાંથી જે અવાજ આવ્યો ને એ જ આનો જવાબ છે. 1 molar. 1 molar નો અર્થ થાય 1 molar. 1 molar એટલે શું થાય? 1 molar એટલે આ બધી લાઈન આપણે લખેલી છે કેમાં? કીપ ઇન માઇન્ડ, KIM, કીપ ઇન માઇન્ડ ની અંદર, કે જે તમારી માટે રિવિઝનનો પાર્ટ બને છે. 1 molar એટલે શું થાય? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ. 1 મોલ દ્રાવ્ય, રાઈટ? 1 કિલોગ્રામ દ્રાવક. હવે જો હું અહીંયા મોલારિટી યુઝ કરે તો શું બોલે? તો શું બોલે? 1 લિટર બોલે. સમજી ગયા? ચાલો, 1 કિલોગ્રામ ને હું 1000 ગ્રામ પણ કહી શકું કે નહીં? 1 કિલોગ્રામ ને હું 1000 ગ્રામ પણ કહી શકું, એટલે અહીંયા જ મેં કન્વર્ટ કરી દીધું. હવે વિચારો, આના તો મોલ આવી ગયા, મોલ્સ મારે જરૂર છે. દ્રાવ્યના મોલ્સ, દ્રાવ્યને આપણે કયો નંબર આપતા હતા? 2. યસ, તો તમારે જરૂર છે x2. x2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? n2. n2 n1 પ્લસ n2. તો n2 તો આપણી પાસે છે જ તે. ચાલો, n2 તો આપણી પાસે છે, તમારે જરૂર છે ફક્ત ને ફક્ત હવે n1 મેળવવાનો છે. બસ, n1 મેળવવાનો છે. n1 એટલે શું થાય? ઓહો, આમાં તો ક્યાંય આપ્યું નથી, નો જ આપ્યું હોય ને એ જ આપણી કળા છે. યાદ છે ને, અહીંથી પકડવાનું છે, અહીંથી જ પકડવાનું. અહીંયા ધ્યાન ગયું, સમજી લો કામ પતી ગયું. દ્રાવક, દ્રાવક પાણીની વાત છે ને, તો 1000 ગ્રામમાં પાણી કેટલું? તો એનો મોલર વેટ વડે ભાગાકાર કરી નાખો, તમને પાણી માટે જેને N1 કહી દઉં કેટલું આવશે? યાદ રાખવાનું છે 55.55. ગણતરી કરવાનો ટાઈમ નથી મિત્રો, માર્ક લેવાનો ટાઈમ છે. ઝડપથી મસ્ત રીતે પેપર પૂરું કરશું અને મોજ કરશું. 55.55 આવે છે, તો આ કેટલું થઈ ગયું? 56.55 થઈ ગયું, જેનો જવાબ આવશે 0.0018. વાહ ભાઈ વાહ, એકમ આવે, એકમ આવે, નો આવે ને, આ તો મોલન છે, આમાં કેથી એકમ આવે? પણ તમને ખબર હશે કે ભાઈ x1 પ્લસ x2 હંમેશા 1 થાય. હવે મેં 1 ના તો મેળવી લીધા, x2 તો મેં મેળવી લીધા, મારે ઇનકેસ આમાં x1 હજી જરૂર હોય તો હું શું કરી દઈશ? 1 - x2. જરૂર પડે તો, અને અહીંથી જ લાગે મિત્રો આગ, બરાબર, અને અહીંયા જ આગ લગાડવાની હોય. ધ્યાન રાખજો કે એક જ ક્વેશ્ચનમાંથી તમે જો આગળ જતા રહ્યો ને, સમજી લો તમારી તૈયારી છે ને ટોપ લેવલની થઈ રહી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું.